શું કીધું તમે બાર કેમ શું કીધું મે આ મીરાના ભાઈને લાવવાનું કેમ કીધું તમે ખોટું ક્યાં કઈ કીધું બરાબર તો કીધું તમને લોકોને તકલીફ છે કે ભાભી બહાર જાય એટલે તારે પીછો કરવા ના જવું પડે અરે ભિખારી નઈ લાવવાની શું જરૂર છે એટલે એ ભિખારી વાહ એ વાત પણ સાચી બચારા પાસે કઈ નથી એટલે ભિખારી કહેજો ને અહીંયા આવશે એટલે કપડાં બપડા બધું આપણે લઈ આપશું એટલે ભિખારીમાંથી કેટલા દિવસ અહીંયા પડ્યા છે તો એ પણ આ ઘરમાં કેવાય શું એ આ શું બોલો છો તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે મારી મમ્મીને બાર કી કીધી તમે ભ્રષ્ટ અરે રે રે બાલી કે મેં ભ્રષ્ટ નથી કીધું મેં તો ખાલી એમને એમ કીધું કે એ અહીંયા ઘરમાં પડ્યા છે શું કામ એને શું કહેવાય ભિખારી કેવા કે લાલચુ કેવા કે ઘરમાં આગ લાગી હવે એક શબ્દ નહીં અને તમને કહી દઉં છું જો એનો ભાઈ આ ઘરમાં આવ્યો છે ને તો હું આ ઘરમાં નહીં રહું સાચે હા જબરો ગુસ્સો કરે મજા આવી મને તો રાખવો જ પડશે ને એને ખોટો રોડ ઉપર ભટકે એના કરતા હાર હા કેમ નહીં પણ મારો કહેવાનો મતલબ એ હતો કે ઘરમાં લાવીને વધારે હેરાન તો નથી થતો ને મેં કઈ ભૂલ તો નથી કરી ને ના ના તમે કઈ ભૂલ નથી કરી હવે તો જે નસીબમાં લખ્યું હોય ને એ ભોગવવું જ પડે રોડ ઉપર રહે એની કરતાં વધારે સારું કે કોકના બે શબ્દ સાંભળી લે અને ભાઈ હું તમને શું કહેતી હતી અશોક માટે નાના મોટી નોકરી ગોતી લઈ બે પાંચ પૈસા આવશે અને એનું મગજ એ થોડું સારું થશે તમારી વાત તો સાચી પણ મને નથી લાગતું કે એ કોઈ જગ્યાએ નોકરી કરી શકે કારણ કે મેં એને જોયો ત્યારથી મને લાગે છે કે એની માનસિક સ્થિતિ સારી નથી અને આવી હાલતમાં એ કોઈને ત્યાં નોકરી કેવી રીતે કરી શકે એના કરતાં સારું છે કે એ ઘરમાં જ રહે હા મામા અને મામીને કોકે જૂના ખારમાં જ દવા પાઈ દીધી હતી હાથ પેઢીને દુશ્મની મારા ભાઈને નડી છે મામા અને મામી ગયા ને પછી હાવ ગાંડા જેવો થઈ ગયો છે ના હાજામાં ગણાય કે નો ગાંડામાં ગણાય હું કરું એ નથી સમજાતું આપણે એની દવા કરાવીશું હું કોઈ સારા ડોક્ટરની તપાસ કરીશ અને આપણે એને દવાખાને લઈ જઈશું તમે જરાય ચિંતા નહીં કરતા હા દવા ન લીધી હોય ને એના કારણે પણ થતું હોય છે કદાચ દવા લઈએ અને એને સારું પણ થઈ જાય હા ભાઈ તમારી વાત સાચી છે તો આપણે એવું જ કરશું સારું અને તમે આ લોકોનું તો મન પર લેતા જ નહીં ને તમારા ભાઈનું ધ્યાન રાખજો ભલે એલા અશોક ઓલો પડદો છે ને એના પર શેનું ચિત્ર છે જો ઈ શું છે જો ડુંગરો હશે ડુંગરો ડુંગરો દેખાય છે તને હા એટલે ડોબા એ ડુંગરો નથી ઝાડ છે ઝાડ અને જો નીચે દેખાય ને એ એના મૂળિયા છે એ ડુંગરો હશે નીચે પાણી છે તું હાવ આવો ને આવો રહેવાનો અને સાંભળ આ વાળ એટલા લાંબા થઈ ગયા ચોટલી વાળી દઉં ચોટલી ચોટલી હારા લાગે હું છોકરી નથી છોકરો છું
લે એટલી ખબર છે પાછી, પણ હામે હું છે એ ખબર નથી પડતી. એક કામ કર, જા ઓલું દામિનીનો રૂમ છે ને ત્યાંથી દાંતિયો લઈ આ, હું તને માથું વળી દઉં. જા લઈ આ. કેવો છે આ? આદિ ભાઈ તો બહાર ગયા છે, શું થયું બોલ ને. દાયિત્વ લેવા આવ્યો તો મીરા ક્યાં છે? ખબર પડે છે એમાં આ ઘરમાં મારે બધાને કહીને કરવાનું કે હું રૂમ લોક કરું છું, તમે અંદર ના આવતા એમ. કેટલી વાર ના પાડી છે કે તારે કોઈના રૂમ માં નહીં જવાનું? દાયિત્વ લેવા ગયો તો હવે બાસ, હવે આ ગાંડા ને અહીંયા લાવી છે ને તો આ ઘર ને પાગલ ખાનું બનાવી દે ને. વાત મને કે મામા નો દીકરો આવ્યો છે ને એ દિવસ થી અમારું જીવવાનું હેરાન થઈ ગયું છે. મમ્મી સો વાત ની એક વાત, જો હવે આ છે ને આ ઘર માં એક મિનિટ પણ રહેશે ને તો હું અહીંયા નહીં રહું. નક્કી કરી લો તમે લોકો શું કરવું છે, અને તું પણ કહી દે કે તારે શું કરવું છે. અરે બોલ ને શું કરવું છે, હજુ તારે આ ઘર માં રહેવું છે? એટલું તો અપમાનિત થઈ છું, હજુ વધારે થાવું છે. એના વતી હું તારી માફી માંગુ છું. એ બહુ માફી માંગી લીધી. અરે હું તો કહું છું તું ને તારો આ ગાંડો ભાઈ બે રસ્તો પકડો, ચાલો નીકળો મારા ઘર માંથી. સીધી રીતે આ ઘર માંથી જઈશ કે તને ધક્કા મારીને ઘર માંથી કાઢું? બહુ હાંભળું તમારું. એક ને એક વાત ને 50 વખત ન કરવાની હોય. કીધું કે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હાલ તું રે શાંતિથી, અમે જઈશું. બેન હું ગાંડો નીકળો અત્યારે જ. હાસ બલા ગઈ ને, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ક્યારે પાછી ના આવે. પંખી આયલો હતો લાગે. ઓય ઓય અરે અરે હું શું કર, અંધારું થઈ ગયું, બીક નથી લાગતી તને? તમે કોણ અને શરમ નથી આવતી રસ્તામાં આવી રીતે કોઈ છોકરીને ઊભી રાખો છો, એને હાથ પકડો છો? અરે મેં તો એટલે ઊભી રાખી છે કે હું છે ને મારી ગાડીમાં તું બેસી જા, હું તને ઘરે મૂકી જાવ એમ કહું છું. જરૂર નથી, મારી પાસે ગાડી છે ને, હું ચાલીને જઈ શકું છું. અને બેન કેમ આટલી મોડી રાત? આજે મારે ઓફિસે થોડું લેટ થઈ ગયું. તમે મીરાના ભાઈ છો ને? હા હું મીરાનો ભાઈ જ છું. થેન્ક યુ, આજે તમે ના આવ્યા હોત ને તો શું શું થઈ જાત. અરે મારી તો જિંદગી. આવું ના બોલો બેન, મેં છે ને તમારા ઘરનું અન્ન ખાધું છે, સમજ્યા? તો હું આવી રીતે કેમ તમને જોઈ શકું? મારે મદદ તો કરવી જ પડે ને. સાચી વાત છે, તમે એક કામ કરો, ચાલ ઘરે ચાલો. હા ચાલો. દામિની નામ તો બહુ મોટું થયું. આવતી હશે. ગાંડાને તું ઘરે લઈને આવી, એ પણ આટલા મહિના પછી?
હા આજે જો અશોક ના હોત ને તો આજે હું પણ અહીંયા ના હોત ના હોત એટલે કહેવાનો શું મતલબ છે અને આ ગાંડો તારી સાથે શું કામ આપણા ઘરે આવ્યો અરે એની વાત તો સાંભળો પૂરી કે કહેવા માંગે છે શું થયું તું બોલ ને આજે ઓફિસે તે આવતા મારે લેટ થઈ ગયું હતું રસ્તામાં કોક મવાલી જેવો કોક છોકરો ઊભો હતો અને શું ન શું બોલતો હતો મારો હાથ પકડ્યો અને બસ એટલામાં જ ત્યાં અશોક આવી ગયો અને એને મારી જાન બચાવી એને મારી ઇજ્જત બચાવી જો અશોક સાચા સમયે ના આવત ને તો આપણા ઘરની ઇજ્જત તો જતી રહી હોત દરમની જોયું અત્યાર સુધી તું એને ગાંડો ગાંડો કરી દીધી પણ ખરા સમય એ ગાંડો જ સમજદાર બનીને આવ્યો અરે કઈ સમજદારી નથી કરી શું બચાવવાની જરૂર હતી અરે જરા વિચાર તો કરો જેણે એની આબરૂ લૂંટવાની કોશિશ કરી આવો તો આરોપ નાખ્યો હતો ને અને એણે તે એની આબરૂ બચાવી બોલો લ્યો આ તો કેવો ન્યાય કહેવાય હે બસ આધી મારે એક બીજી વાત કન્ફેસ કરવી છે તે દિવસે અશોકે કાંઈ નહોતું કર્યું ઇવન મેં તો કપડાં પણ નહોતા ચેન્જ કર્યા એ બસ રૂમનો દરવાજો જ એને ખોલ્યો હતો અને એની હાવ મારે એની બેનને ને એને આ ઘરમાંથી કાઢવા હતા એટલે એટલે હું ખોટું બોલી હતી અને એ તો પસ્તાવો મમ્મીને પણ હશે જ્યારથી ભાભી આ ઘરમાંથી ગયા છે ત્યારથી આ ઘરના કામ તો બધા દામિની જ કરે છે ને હે ને તમારે તો કંઈ કરવું નથી પડતું કારણ કે ઘરમાં જે નોકર હતા એ તો હવે રહ્યા નથી હા આ બે અદી પાણા જેવા છે પાણા જેવા અને પસ્તાવો ન થાય અને બેના મનમાં દિલ જ ક્યાં છે ના પપ્પા એવું નથી મને આજે સમજાઈ ગયું છે માણસ એજ્યુકેશનથી આ ભણતરથી આ પૈસાથી કોઈ વસ્તુથી મોટો નથી થતો માણસ મોટો સંસ્કારથી થાય છે અને એ વાત મને સમજાઈ ગઈ છે હવે હા આદિ તે સાચું કીધું અત્યાર સુધી મેં મીરા બહુ સાથે બહુ ગેરવર્તન કર્યું અને એટલે જ આજે એના ગયા પછી આ ઘરના કામ અને મારા કર્મોનું ફળ હું ભોગવી રહી છું આ ઘરના કામથી લઈને દામિની વહુના મેણા ટોણા મીરા વહુ પછી હું જ સાંભળું છું ને જેસી કરની વેસી ભરની કહેવાય છે ને જેવું વાવો છો એવું જ લણો છો મેં મીરા વહુ સાથે કર્યું ને દામિની વહુ મારી સાથે કરી રહી છે ના મમ્મી હવે એવું કાંઈ નહીં થાય હું તમારા બધાની માફી માગું છું હવે આ ઘરમાં હું એક સંસ્કારી વહુ બનીને રહીશ મારી નોકરી પણ કરીશ અને ઘરના કામ પણ કરીશ અને હા બધાની સાથે પ્રેમથી રહીશ બેટા તારે માફી માગી હોય ને તો અમારી નહીં પણ જેનો ગુનો કર્યો હોય ને એની માફી મગાય માફી માગી હોય તો બે હાથ જોડીને મીરાની માફી મગાય અને એને તારે અહીંયા પાછી લાવી જોઈએ મીરા ક્યાં છે મીરા બેન તો અત્યારે આશ્રમમાં સેવા કરે છે અને હું આશ્રમમાં રહ્યો ને તો મારી બુદ્ધિ બહુ સારી થઈ ગઈ નકર હું હાઠ ચાલી હતો ને જો સારા કામ કરવાથી માણસ સારો બની જાય છે અને ખરાબ કામ કરવાથી માણસ વધારે ખરાબ થાય છે જો અમારાથી ભૂલ તો થઈ છે પણ અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ હા અમે ચાલોને આપણે ભાભીને લઈ આવીએ હા મીરા વહુને આ ઘરમાં લઈ આવીએ અને માન સન્માન સાથે રાખીએ ને અશોકને પણ આપણી સાથે જ રાખીશું નહીં એ ક્યારે પાછા નહીં આવે એમણે નક્કી કર્યું છે કે હવે જેટલું જીવશે ને એ આશ્રમમાં જ જીવશે અને ત્યાં જ લોકોની સેવા કરશે પણ હવે ક્યારે પાછા આ ઘરમાં તો નહીં જ આવે એટલે આ વિચાર તો તમે ભૂલી જ જાઓ અને તમે જે કર્યું છે ને એનો જીવનભર પછતાવો કરતા રહેજો એણે એના જીવનને સાર્થક કરી બતાવ્યું છે કેવી રીતે માણસે જીવાય એ કરી બતાવ્યું છે અને જે અત્યારે જીવશે ને એ પણ બીજાના દુઃખ ભાંગવા માટે જીવશે અને તમે બંને બીજાના દુઃખમાં વધારો કરવા માટે અત્યારે લીધેલા શ્વાસ લીધા છે તમે ચાલો જય શ્રી કૃષ્ણ બેટા
મીરાને અમારી યાદ આપજે. હા.